જીવજાનજી આપને પૂછવા માંગી છે, આપ માનો છો કે જે રીતે નવીન કહી રહ્યા છે નારી સંરક્ષણ ગૃહ કેટલું સુરક્ષિત છે મહિલાઓ અને સગીરાઓ માટે? જ્યારે આ તો મને અત્યારે ખબર પડી આ પોઈન્ટ તો કે આવી તો હોમગાર્ડ વાળા હેલ્પ કરવા માંગે છે દીકરી બહેનો, પણ આ લોકો અંદર વોર્ડન. એટલે આઈ વુડ રાધર લાઈક ટુ ધેન સે વન થિંગ કે કઈ ખબર નથી પડતી, ઇઝ ધેર સમ નેક્સસ, કઈક દેર ઇઝ અ ડીપર મિનિંગ ટુ ધીસ કે શું કામ આવું થઈ રહ્યું છે, કેમ વોર્ડન પેલી જે રેગિંગ કરે છે એ લોકોને સપોર્ટ કરે છે? આઈ થિંક મારા ખ્યાલે સૌથી પહેલા તો એક્શન વી શુડ બી ટેકન વિથ વિથ ધ વોર્ડન કે શું થઈ રહ્યું છે. કારણ કે અગર આપણે બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો જે અમે બજેટ્સ ને જોયા છે એના સંરક્ષણ ગૃહના, એ લોકો પાસે ઇનફ પૈસા ગવર્નમેન્ટ આપે છે, એટલે પૈસામાં કોઈ તોતા નથી. ઇનફ સુવિધાઓ માટે પૈસા છે, જાણે કે કાઉન્સેલિંગ માટે પૈસા છે, નોર્મલ સુવિધાઓ માટે છે, રહેવા માટે છે, ખાવા માટે છે, બધી સુવિધાઓ છે, પૈસા અપાય છે, પણ એ પૈસા ક્યાં જાય છે હજી ખબર નથી પડી રહી. કારણ કે જોશો તો બધી એક નંબરની ગંદકી હોય છે, નથી બીજા લોકોને કોઈ બેઝિક એમિનિટીઝ મળી રહી. એટલે અગેન કમિંગ બેક કે અગર આ થઈ રહ્યું છે તો આઈ એમ સિરિયસલી સમથિંગ ઇઝ રોંગ. આઈ એમ વન્ડરિંગ કે કેમ કોઈ ઇફેક્ટ, કોઈ એવા સ્ટેપ્સ નથી લેવાતા હાયર ઓથોરિટીઝથી તાકી અને દબાવે. કારણ કે આઈ એમ સરપ્રાઈઝ કે અગર આટલું બધું પૈસા ગવર્નમેન્ટના આપણા તમારા મારા પૈસા અંદર નખાઈ રહ્યા છે અને આપણી દીકરીઓની હજી આવી બધી બદતર હાલત છે, તો આઈ થિંક ધેર હેઝ સી સમ સ્ટ્રિક્ટ એક્શન ટુ બી ટેકન ઓન ધીસ.